કેમ છો બાળકો મજામાં ને સિવાય ઇન્ટરનેશનલ સ્કૂલ પાકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે હવે તમારા ગણિતની અંદર આપણે નવા પ્રકરણ તરફ આગળ જે જૂનું પ્રકરણ આપણે ચાલુ હતું જે પેટર્નવાળું તે આપણે હવે આગળ જોવાનું છે તો ચલો પારા નંબર એકસો ચૌદ નીકાળો તો જુઓ બાળકો અહીંયા આપણે સરવાળાની પેટર્ન જોઈએ એક વત્તા બે વત્તા ત્રણ એક ને બે ત્રણ 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 છ કેટલા થયા છ બે વત્તા ત્રણ વત્તા ચાર ચારને ત્રણ સાત સાતને બે નવ કેટલા થયા નવ ત્રણ વત્તા ચાર વત્તા પાંચ ચારને પાંચ નવ નવ ને ત્રણ બાર જો અહીંયા ત્રણ ત્રણ અંક વધે છે ઓહો અંકોનો સરવાળો દરે વખતે કેટલો વધે છે ત્રણ વધે છે કેટલો વધે છે ત્રણ ચલો આવ આપણે બીજું જોઈએ એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર કેટલો થશે

ઓકે તો આપણે બનાવીએ ચલો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ ઓકે તો ચાલો હવે આનો સરવાળો કહીએ કરીએ ચાર ને પાંચ નવ નવ ને ત્રણ બાર બાર ને બે ચૌદ ચૌદને એક પંદર કેટલા થશે પંદર હવે એકને આપણે બાદ કરી દે આના હવે બેથી થી સરકાર બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ ઓકે ਤਵੇ ਸਰਵਲ ਕੋਰੋਨਾ ਬੱਦਾਨੋ 6 ਨੇ 5 11 11 ਨੇ 4 15 15 ਤੇ 18 18 ਨੇ 2 20 ਕਿੱਲਾ થશે ਅੰਨ 20 ਇਹ ਜਿਤੇ ਹੋਏ 2 ਨੂੰ ਤਿਆਗ ਕਰ ਦੇਵਾਨੋ ਡਾਇਰੈਕਟ 3 થી ਚਾਲੂ ਕਰਵਾਨੋ 3 4 5 6 7 ਕਿੱਲਾ થશે 7 36 39 18 1822 22 ਨੇ 325 ਕਿੱਲਾ થશે 25 ਇਹ ਵੀ ਜਿਤੇ ਹੁਣ ਅਗਰ ਜਾਈਏ ત્રણને આપણે બાદ કરી દઈએ તો હવે ચાર વત્તા પાંચ વત્તા છ વધતા સાત વધતા આઠ કેટલા થશે આઠ ને સાત પંદર પંદર છ એકવીસ એકવીસ પાંચ છવ્વીસ છવ્વીસ ચાર ત્રીસ જો તો દરેક વખતે કેટલા વધશે પંદર ને પોંચ વીસ ને પોંચ પચીસ ને ત્રીસ દરેક વખતે કેટલા વધે છે પ્લસ પાંચ કેટલા વધે છે પ્લસ પાંચ શું દરેક વખતે પાંચ વધે છે તો હા શું લખવાનું દરેક વખતે પાંચ વધે છે ઓકે ચાલો હવે આગળ જોઈએ આ ગુપ્ત સંદેશ છે કેવો સંદેશ છે ગુપ્ત સંદેશ તું શું કરે છે તો પેલો ભાઈ શું કહે છે એક બેન એના ભાઈને પૂછે છે કે તું શું કરે છે તો પેલો ભાઈ શું મારા દોસ્તે મોકલેલ આ નોંધ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ હું હજી સમજી શકતો નથી જો આંકો લકલા છે સાત પંદર પંદર ચાર ચૌદ નવ સાત આઠ વીસ સારું મને જોવા દે આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે યામિની તેને નિયમ સમજાવ્યો કે અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલ છે દાખલા કે જે એટલે એબીસીડીમાં દસ કેટલા થશે દસ અને પી એટલે એબીસીડીમાં બીસીડીમાં કેટલા થશે સોળ કેટલા થશે સોળ તો આપણે જમ્પ બનાવવું હોય તો થશે દસ એકવીસ તેર સોળ ઓકે જો એ બીસીટીના નિયમ પ્રમાણે અહીંયા આપણે અંક લખી દઈએ તો એ પછી આવશે એફ પછી જી એચ આઈ જે કે એવી રીતે ચાર પાંચ છ સાત આઠ નવ દસ એવી રીતે ટીનો તેના મિત્રને ગુડ મોર્નિંગ સંદેશ લખે છે એ તમારે અમે અહીંયા તમારે અંકમાં લખવાનો છે અહીંયા જીનો થશે સાત એવી રીતે ડબલ ઓ નો થશે જે રીતે થતો હોય એ રીતે એમ એન ઓ ઉપર જે આવતું હોય એ અંક લખી અને અહીંયા તમારે લખવાનું છે એ જ રીતે નિયમ બદલાલો બદલેલો છે હવે બીમાં કેટલા લખે છે એક એક એમો શું છે જીરો બીમો એક સીમો બે એવી રીતે લેસ્ટ અસ ડાન્સ શું લેટ અસ ડાન્સ ઓકે તો અહીંયા લેટ અસ ડાન્સ એનો થશે લેટ નો થશે અગિયાર એકતાલીસ ઓગણીસ એવી રીતે અંક તમારે અહીંયા લખવાના છે ઓકે હવે આગળ જોઈએ આપણે વધુ ગુપ્ત સંદેશ હશે શોભા શોભના અને જગ્ગુ આ રીતે રમત રમી રહ્યા છે તેઓ કોઈ ગુપ્ત સંદેશ લખી રહ્યા છે પરંતુ કોમલ તેને સમજી શકતી નથી તેથી જગ્ગુ તેને નિયમ સમજાવે છે જગ્ગું તું જો દરેક મૂળાક્ષરને તેના પછીના મૂળાક્ષર સાથે બદલેલ છે એટલે કે એફની જગ્યાએ જી લખેલ છે અને એની જગ્યાએ ઓ લખેલ છે તો યસ બન્યું ઝેડ એફ ટી શું બન્યું ઝેડ એફ ટી હવે કોમલ કે ઓ હો હવે હું સમજી કોમલ જો મેં શું લખ્યું છે બાર બે એક્સ એફ બી એસ એફ જી જે કોમલનો સંદેશ શું છે એ તમારે અહીંયા વાંચવાનો છે ઓકે અંકોનો ઉપયોગ કરીને તમારા અહીંયા એ સીડી વાંચી અને તે શબ્દ શું લખ્યો છે કોમલનો એ તમારે અહીંયા લખવાનો છે અને જગ્યો શું લખ્યું છે એ પણ તમારે શબ્દનો ઉપયોગ કરીને અંકોનો તેમજ એબીસીડીનો ઉપયોગ કરીને તમારે અહીંયા લખવાનો છે હવે સમાન નિયમનો ઉપયોગ કરીને મીટ મી ઓન ધ મૂન લખવાનું છે શું લખવાનું છે મીટ મી ઓન ધ મૂન હવે મીટ મી ઓન ધ મૂન લખવા માટે શું લખવાનું એમ એટલે એન એન એટલે એટલે એફ ઇ એટલે એફ ટી એટલે યુ પછી એ મી એટલે એન ઇ એન એફ પછી o પછી યુ આઈ એફ અને એનપીપીઓ N, P, એટલે એનપીપીઓ એ રીતે અક્ષર બદલીને તમારે પણ લખવાનું છે ઓકે હવે અલગ અલગ નિયમ બનાવો અને તમારા મિત્રોને ગુપ્ત સંદેશો ઉકેલવાનો કહો ઓકે હવે જો આ ઊંધું અને ચત્તુ અહીં અનિશા રમી રહી છે તેના દોસ્ત તે બતાવી રહી છે કે તેના માથા ઉપર તેના માથા પર પણ તે ઊભી રહી શકે છે જો આ સીધું બી છે અને પછી તે માથા પૂરે છે મતલબ કે હવે માથું નીચે જતું રહ્યું છે ઓકે હવે જ રીતે આ અનીસા પત્તાની રમત રમે છે તેમાં પણ આ પત્તાને આપણે ઊંધું કરતાથી કેવું દેખાશે તે લખવાનું કેવું દેખાશે આ સાત એના એ જ રહેશે આ સાત આના આ જ રહેશે ઓકે પણ આ જે બધા પત્તા છે એ બધા કેવા થઈ જશે ઊંધા થઈ જશે કેવા થઈ જશે ઊંધા થઈ જશે પત્તા કેવા થઈ જશે ઊંધા થઈ જશે હવે ભોયતળિયાની પેટર્ન શું તમે ક્યારે આવી પેટર્ન જોઈ છે ભોયતળિયાની લાદી જોઈ છે આવી ડિઝાઇન એ રીતે બનેલી છે કે તે સંપૂર્ણ પોલિટિકલ જગ્યાએ ટાંકે દે આ રીતે ડિઝાઇન બનાવેલી હોય છે નીચે ભોયતળિયાની અંદર તમારા ઘરના અંદર તમે જોશો ને તો તમને આ રીતની પેટનની ડિઝાઇન જોવા મળી જશે હવે આગળ હવે આ જ રીતે તમારે ભોય તળિયાની ડિઝાઇન દોરી તમારે તેને નાંકી દેવાનું છે સીધી રીટી કરી દેવાની બધી બાજુ પછી આમ આમ કરવાનું આમ આમ કરવાનું આમ આમ કરી અને પછી કલર પૂરી દેવાનો ઓકે જો તમે ભોય તળીયા ડિઝાઇનની ગોળ લાદી માટે કરી શકો તો ગોળ લાદી આપણે કરીશું તો થોડી જગ્યા બાકી રહી જશે એટલે ગોળ ડિઝાઇન આપણે કરી શકશું નહીં ગોળ ડિઝાઇન આપણે કરી શકશું નહીં કારણ કે જગ્યા પાકી રહેશે હવે લાદીની પેટર્ન તમારે અહીંયા તમારે ઘરેથી પૂર્ણ કરવાની છે ઓકે આ બધી રાડીઓ તમારે જોડીને પૂર્ણ કરવાની છે ઓકે ચલો હવે આગળ જોઈએ હવે રામે તેની પાસે રહેલ બ્લોક થી દીવાર બનાવેલ છે શું તમે એને પેટર્ન પૂરી કરી શકશો તો પેલા શું છે કથાઈ કલર છે પછી લીટીઓ છે પછી ટપકા છે પછી ફરીથી કથાઈ કલર છે પછી લીટીઓ છે પછી ટપકા છે તો એ શું આવશે કથાઈ કલર પછી લીટો અને પછી ટપકાઓ કેટલા ટપકા છે 1 2 3 4 5 6 7 પછી ફરીથી પછી શું આવશે કલર આવશે શું આવશે કલર આવશે અહીંયા શું આવશે લીટી આવશે અહીંયા શું આવશે ટપકા આવશે સાત અહીંયા પાછો કલર આવશે અહીંયા શું આવશે લીટીઓ આવશે ઓકે અહીંયા ટપકા છે તો અહીંયા શું આવશે હવે ટપકાના પછી કલર આવશે શું આવશે કલર આવશે પછી અહીંયા શું આવશે લીટીઓ આવશે પછી શું આવશે ટપકા આવશે પછી પાછો શું આવશે કલર આવશે ઓકે એ રીતે તમારે અહીંયા પૂરું કરવાનું છે હવે રેન્યુએ દિવાલને રંગેલા રોગાન દિવાલના રંગ રોકાણ કરવાનું શરૂ છે હવે તમે તેની આ પૂર્ણ પેટર્નને પૂર કરવા પૂરી કરવામાં તમારે મદદ કરવાની છે તેને જે રીતે અહીંયા આ પીળો 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 લાઇન છે અહીંયા પૂરવાનું છે અહીંયા લાલ 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 પૂરવાનું છે ઓકે એવી રીતે ફરીથી પાછો લીલો 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 પીળો લીલો લીલો પીળો એ રીતે રંગ પૂરી અને આ પેટર્ન તમારે શું કરવાનું છે પૂર્ણ કરવાનું છે શું કરવાનું છે પૂર્ણ કરવાનું છે ક્યાંથી ઘરેથી ઓકે તો ચાલો હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે ઘડિયા અને ભાગાકાર જોઈશું ત્યાર સુધી આપણે અહીંયા સુધી રાખીએ બધા પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ